વિજય મહતોના સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરત આરટીઓ બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે. નવા લાયસન્સ રિન્યુ કરાવવા આરસી બુક માટે લાંબી કતારો લાગી છે અને વહેલી સવારથી જ લોકોએ લાઈનો લગાવી દીધી છે. તો સવારે 4 વાગ્યાથી લોકો લાઈનમાં બેસી જાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને લાઈનમાં લાગવાનો અલગ અલગ વારો આવ્યો છે, પછી તે નોટબંધી વખતે હોય કે પછી હાલમાં લાયસન્સ માટે લાઈનમાં ઉભા રહેવાનો હોય. લોકોને હવે લાઈનમાં ઉભા રહેવાની આદત પાડવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી જ લોકોએ લાઈનો લગાવી દીધી છે, કારણ કે આરટીઓ જે છે તે પછી અમદાવાદનું હોય કે સુરતનું હોય, કોઈ પણ જગ્યાનું આરટીઓ પોતાનું કામ કરતું નથી. રાજ્ય સરકાર દ્વારા લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે નવા કાયદા અમલીકરણ કરવામાં આવ્યા છે, જેને લઈને હવે પ્રજા પણ આરટીઓ કચેરી દોડતી થઈ છે. ખાસ કરીને આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છે તે સુરતની આરટીઓ કચેરી ત્યાં બહારના છે, જ્યાં વહેલી સવારે 6 વાગ્યાથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના લાયસન્સ રિન્યુ કરાવવા તેમજ આરસી બુક માટે અહીં લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના કામ ધંધો છોડીને આજે પોતાના જે લાયસન્સ રિન્યુઅલ છે તે રિન્યુઅલ માટે લાંબી કતારો અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને જે વહેલી સવારથી જે લોકો અહીં ઉભા છે તે લોકોને હાલ ટોકન આપવામાં આવી રહી છે. ટોકન પ્રમાણે તમામને અહીંથી અંદર પ્રવેશ આપવામાં આવશે. ત્યારે આપની સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું આ અંગે શું કહેવું છે. જી, કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છો, શું પરિસ્થિતિ છે હાલ? અમે સવારમાં વહેલા 4 વાગ્યાના ઉભા છીએ લાઈનમાં, અને કાલે આવ્યા હતા તો કાલે કે ટોકન પૂરા થઈ ગયા એટલે કાલે ટોકન નહીં આપેલા. આજે અમે 4 વાગ્યાના આવ્યા છીએ ત્યારે અત્યારે ટોકન આપવા આવ્યા છે. કેટલા વાગ્યા તમે જુઓ ટોકન નથી, બહાર એવું કે અંદર કોઈને પ્રવેશ ના આપે, અંદર એમ કે ટોકન વગર નહીં પ્રવેશ મળે. 120 ટોકનમાં જી, આપે જે રીતે જોયું તે રીતે 120 જેટલા દિવસભરમાં ટોકન આપવામાં આવે છે. 120 બાદ કોઈ પણ પ્રકારનું ટોકન અહીં આપવામાં નથી આવી રહ્યું, જેને કારણે અહીં જે સામાન્ય જે પ્રજા છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત એ છે કે જે લોકો છે તે લોકો પોતાનો જે કામ ધંધો છે કામ ધંધો છોડીને અહીં લાંબી કતારોમાં ઉભો છે. અહીં જે આરટીઓની જે કામગીરી છે ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે. લોકોની એક જ માંગ છે કે 120 ની જગ્યાએ 200 લોકોને ટોકન આપવામાં આવે, કે જેને લઈને જે પ્રક્રિયા છે તે વધુ ફાસ્ટ બને. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતના આરટીઓમાં કેવી પરિસ્થિતિ છે તે તો આપણે જોઈ, પણ ગાંધીનગર આરટીઓમાં કેવી પરિસ્થિતિ છે તે જોઈએ. અમારા સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, જે રીતે હાલમાં દરેક શહેરમાં જે આરટીઓ ઓફિસ આવેલી છે ત્યાં લોકોને લાંબી લાઈનો લગાવવી પડી રહી છે અને લોકોના કામ થતા નથી, મેમો તો તરત આવી જાય છે પણ લાયસન્સ નથી મળતા, શું મુશ્કેલી થઈ રહી છે લોકોને? જી મિથુન, ચોક્કસ હું કહી શકીશ કે જે પ્રકારે ગાંધીનગર આરટીઓની પણ એ જ પરિસ્થિતિ છે. અત્યારે આ જે લાંબી લાઈન લાગી છે એ HRC નંબર પ્લેટ મેળવવા માટેની લાઈન છે. અહીંયા રૂપિયા ભરવામાં આવી રહ્યા છે અને રૂપિયા ભર્યા પછી તેઓને એ નિશ્ચિત તારીખ આપવામાં આવી રહી છે અને એ તારીખે તેઓએ આવીને આરટીઓમાં જે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ છે એ લગાવવાની છે. જે પ્રકારે આખી ઘટના નિર્માણ થઈ, નોટબંધી પછી આ બીજી વારે એવું લોકોને લાઈનમાં ઊભો રહેવાનો વખત આવ્યો છે. સ્વાભાવિક છે કે ગાંધીનગર છે કર્મચારી નગર છે અને કર્મચારીઓના નગરમાં પણ અત્યારે ઓફિસ અવર્સ થઈ ચૂક્યા છે. પોતાની ઓફિસ કે કામ ધંધો છોડીને પણ અત્યારે એમને લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે. આપણી સાથે આ જે લોકો છે એવા જ લોકો છે, તમે અહીંયા આવ્યા છો, તમે શેના માટે અહીંયા આવ્યા છો અને શું તમારી મુશ્કેલી શું? HRBને ફોર્મ ભરવા માટે આવેલા છે, પૈસા ભરવા માટે, પણ અમુક વખત ઓનલાઈન કરીએ તો આપણે ઓનલાઈન સક્સેસ બતાવતું નથી, બરાબર? 100% એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ છે ત્યારે ડિજિટલ ઇન્ડિયામાં પણ ઓનલાઈન લાઈનમાં ઊભા રહીને પૈસા ભરવા પડે છે, એ મોટી મુશ્કેલી છે. તમારી શું મુશ્કેલી છે? મારે નંબર પ્લેટ તૂટી ગઈ અને આજે લોકોની સાથે અને છેતરપિંડી કરવાના ધંધા છે અને આ સરકાર બેકૂફ બનાવે છે અને લોકોને એમ કરીને ખીચા ખાલી કરવાની વાતો છે. હેલ્મેટના 1000 રૂપિયા, આ શું ભ્રષ્ટાચારની વાત છે કે આ શું છે? લોકોને કર્મચારીઓને બેકૂફ બનાવતી સરકાર છે. આ બધું ના હોવું જોઈએ. લાયસન્સની ઝેરોક્સ હોય, એની ચોપડીની ઝેરોક્સ હોય તો માન્ય ગણાય. પોલીસવાળાને શક લાગે કે આ નંબર પ્લેટ તૂટી ગઈ છે તો આ પ્લેટની અંદર જોઈ લેવું પડે કે ભાઈ આ ગાડીનો નંબર બરોબર છે. આગળની નંબર તૂટી જાય તો આ પૈસા ભેગા કરવાનું કામ છે અને મોટા મોટા ભ્રષ્ટાચારનું કામ છે. આ સર ચોક્કસ ક્યાંક ને ક્યાંક દરેક પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. એ રોષની જે બેન તમે અહીંયા આવ્યા છો, તમારી શું મુશ્કેલી છે?
નંબર પ્લેટ માટે આયા છે, કોઈ મુશ્કેલી નથી. જે અમે 2011 માં ગાડી લીધેલી એના માટે હવે જે ન્યુ રૂલ્સ આવ્યો છે એ પ્રમાણે નંબર પ્લેટ લગાવવા આયા છીએ. તમે અત્યારે અહીંયા કોઈ કામધંધો કરતા હશે, આટલા વાગે તમે લાઈનમાં ઉભા છો, પરિવારને છોડીને અહીંયા ઉભા છો, તમને શું લાગે છે કે આ પ્રકારે ઓનલાઈન કરી દેવું જોઈએ કે જેનાથી લાઈનમાં ઉભરી ઉભ ના પડે? હા, પેમેન્ટ ઓનલાઈન કરી દેવું જોઈએ, બાકી બધું તો ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કર્યા જ છે. બસ અમે પરિવારને મૂકીને જવું પડે ને અહીંયા ફી ભરવા. તો પરિવારને મૂકીને આવવું પડે છે, ઘરની ગૃહિણીઓ પણ આવી રહી છે. વડીલ, તમારી પોતાની શું મુશ્કેલી છે, તમને અહીંયા શું મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી એ છે કે અહીંયા સિનિયર સિટીઝન માટે કોઈ પણ અલગ રીતના કાઉન્ટર ખોલેલા નથી, અને એના માટે સિનિયર સિટીઝને પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે. ગરમી સખત છે, કોઈ શેડિંગ કે એવું કર્યું નથી, વરસાદ આવે કે તડકો આવે તો એના માટે કોઈ વ્યવસ્થા કરી નથી. અને બીજું, પેલા બેને જે સજેસ્ટ કર્યું પ્રમાણે એ ઓનલાઈન પેમેન્ટ હોય તો ઘણા બધા લોકો અહીંયા આગળ હોઈ ના શકે, અને અહીંયા કેશ કાઉન્ટર ફક્ત એક જ રાખ્યું છે, એ મોટી મુશ્કેલી છે. કેશના 3-4 કાઉન્ટર રાખે તો લોકોનો ટાઈમ એટલો રિડ્યુસ થઈ જાય. તો જો સરકાર શ્રી આટલું કરે તો લોકોને સુવિધા થાય, એમણે જે આ વસ્તુ કરી છે એ ઘણી પ્રશંસાને પાત્ર છે. ચોક્કસ સરકારના નિયમોને આવકારે છે, પણ ઓનલાઈન સિસ્ટમ હોવી જોઈએ, પેમેન્ટમાં પણ ભરી શકાય. દોસ્ત, તું અહીંયા આવ્યો છે, તારી પોતાની મુશ્કેલી શું છે, તું અહીંયા શાના માટે આવ્યો છે, કેટલા વાગ્યાનો ઊભો છે? સર, હું 10:30 નો આવેલો છું. હજી ક્યાંની લાંબી લાઈન છે, આગળ વધતી જ નથી, ને કાઉન્ટર બહુ ઓછું છે. મતલબ એક જ કાઉન્ટરમાં કઈ રીતના માણસો ભરી શકે એ સમજે. ચોક્કસ કાઉન્ટર અહીંયા ઓછા છે એ પ્રકારની વાત છે, કારણ કે કેશ કાઉન્ટર એકમાત્ર છે, અને એક કેશ કાઉન્ટર એકમાત્ર હોવાના કારણે લોકોને મુશ્કેલી એ પડી રહી છે કે કેશ કાઉન્ટર વધારે કરે તો એ થાય. વડીલ, તમે ક્યાંથી આવ્યા છો અને તમારી શું મુશ્કેલી? હું વાવલથી આવું છું. મેઇન મુશ્કેલી તો આ છે કે આજે છાયણાની વ્યવસ્થા કરી એમાં તો 5-15 વ્યક્તિ ઊભી રહી ગયા છે, બાકીના 50 લોકોને આવા તડકામાં બહાર ઊભવું પડે છે. એટલે એક સામાન્ય આવું છાયણાની વ્યવસ્થા પણ અહીં થતી નથી, અને બીજું આનું 80% કામ પ્લેટના પૈસા ભરવાનું ઓનલાઈન થાય છે ફોર્મ, તો પછી પૈસા ભરવાનું કામ શા માટે ઓફલાઈન? એ ઓનલાઈન હોવું જોઈએ તો આ લોકોને કાંઈ મુશ્કેલી ના પડે, પોતાના ઘરેથી આ કામ કરી શકે. આ ગામડામાંથી જે લોકો ભરવા હોય તો બપોરનું ટિફિન લઈને અહીંયા ઓનલાઈન કરી દેવામાં આવે તો એ લોકોને વધારે સરળતા થઈ શકે, અને નિયત તારીખે HRC નંબર પ્લેટ છે એ સીધી રીતે લગાવી શકે. આ માત્ર HRC નંબર પ્લેટની વાત નથી મિથુન, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે RTO માં ક્યાંક ને ક્યાંક જે નિયમો બદલાયા છે તેના કારણે એક ભય અને દંડની રવિવારે પણ RTO ચાલુ રહેવાનું છે. પણ મહત્વની વાત છે કે લોકોને લાયસન્સ માટે હોય કે બીજા પણ બધા કામો માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે, તેમના ઘરે લાયસન્સ નથી આવતું, RC બુક નથી આવતી, લોકોની ઘણી ફરિયાદો છે. બિલકુલ મિથુન, જે રીતે 16 સપ્ટેમ્બરથી તમામ જે મોટર વ્હીકલ એક્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તેમાં સુધારો કરવામાં આવ્યો, અને ક્યાંક વાહન ચાલકોને આ પ્રમાણની ફરજ પણ પાડવામાં આવી કે તમામ જે ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજો છે વાહનને લગતા તે પોતાની સાથે રાખવાના રહેશે. પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક લોકો પાસે આ દસ્તાવેજો અવેલેબલ નહોતા, જેના કારણે હવે લોકો RTO પાસે આ તમામ જે ડોક્યુમેન્ટ છે તે મેળવવા માટેની આ જે લાઈન છે તે લગાવી રહી છે. હું અમદાવાદ RTOના દૃશ્યો આપને બતાવવા માંગીશ કે અત્યારે વહેલી સવારથી જ 8 વાગ્યાથી આ જે કતારો છે તે લાગવાની શરૂઆત થઈ જતી હોય છે. માત્ર લાયસન્સ માટે નહીં પરંતુ RC બુક સહિતના તમામ જે દસ્તાવેજો છે તે પોતાની પારાવાર મુશ્કેલીઓના કારણે અહીંયા આગળ લેવા માટે વહેલી સવારથી જ લોકો આવી જતા હોય છે. અને સમસ્યા પણ RTOની એટલી બધી છે કે જ્યારે સવારથી લોકો અહીંયા આવતા હોય છે ત્યારે માત્ર પેમેન્ટની સુવિધાથી નહીં, અન્ય કોઈ મુશ્કેલીઓ જે છે તેની પણ સમસ્યા હલ કરવા માટે અહીંયા કોઈ અવેલેબલ નથી હોતું, તેમને સમજાવવા માટે પણ કોઈ અવેલેબલ નથી હોતું. અને હવે જે અહીંયા આગળ એજન્ટો રાખવામાં આવતા હતા તે એજન્ટોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી દૂર કરવા માટે થઈ RTOએ હટાવી લીધા છે. એટલે એક સમગ્ર દિવસ માત્ર RTOના કામ અર્થે અહીંયા આગળ લોકોનો વ્યથિત થતો હોય તેવું ચોક્કસથી માનવું છે. કેટલાક અહીંયા જે લોકો આવે છે વહેલી સવારથી પોતાની કતારમાં ઊભી અને કામ માટે આવતા છે, આપણે તેમને પાછળ પૂછવા માગીશું કે તેમને શું મુશ્કેલી છે, તેમની પારાવાર જે મુશ્કેલીઓ હતી તે કેવા પ્રકારની હતી અને આજે તેઓ શા માટે અહીંયા આગળ આવે છે. સૌથી પહેલાં જે અહીંયા લોકો કતારમાં ઊભા છે તેમને પૂછવા માગું, આપને શું મુશ્કેલી છે, આપ શા માટે અહીંયા આવે? અરે, મેં આ એપોઇન્ટમેન્ટ લીધેલું છે 10:30-11:30 તો મતલબ શું લાઈનમાં ઊભો રહેવાનું? શેના માટેની એપોઇન્ટમેન્ટ લીધી હતી? ફોટો પાડવાની. લાયસન્સ કે RC? લાયસન્સની. તો કેટલા વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો ને અત્યારે હાલ શું પરિસ્થિતિ?
10:30 નો ટાઈમ છે, બરોબર 9 વાગ્યાથી અમે ઉભા છીએ લાઈનમાં, તો મતલબ શું એપોઇન્ટમેન્ટ? આજે પાસપોર્ટ કાઢવા જઈએ તો ત્યાં એપોઇન્ટમેન્ટ આપે છે, તો એ ટાઈમમાં લઈ લેજે આ લોકો. બિલકુલ, તો આ જે વ્યક્તિ છે તે પોતાના લાયસન્સ માટે આવે છે, જેમને એપોઇન્ટમેન્ટ પણ આપવામાં આવી છે, પરંતુ એપોઇન્ટમેન્ટનો કોઈ પણ પ્રકારનો મતલબ નથી રહેતો તેવું તેમનો આક્ષેપ છે, અને કહેવું છે કે આરટીઓ દ્વારા આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી કરવામાં. અન્ય જે વ્યક્તિ છે તેમને. તમારા સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વસ્ત્રાલથી. અતુલ, જે રીતે આપણે અલગ અલગ આરટીઓની વાત કરી, તો એ રીતે હવે વસ્ત્રાલ જે આરટીઓ છે ત્યાં શું પરિસ્થિતિ છે, લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? હજી બિલકુલ મિથુન, વાત કરવામાં આવે, જ્યારથી નવો મોટર વ્હીકલ એક્ટ જે આવ્યો છે ત્યારથી જ કહી શકાય કે જે નાગરિકો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. પરંતુ આ મુશ્કેલી માટે આરટીઓ જેટલું જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક નાગરિકો પણ એટલા જવાબદાર હોય તેવું પણ લાગે છે. કારણ કે જે લાયસન્સ છે, ઘણા લોકો એવા છે કે જે ઘણા વર્ષોથી વ્હીકલ ચલાવે છે પરંતુ તેમની પાસે લાયસન્સ નથી. આ વસ્ત્રાલ આરટીઓના દ્રશ્યો જોઈ શકો છો, વહેલી સવારથી જ અહીંયા લાઈનો લાગી રહી છે, અને જે રીતે પહેલા તારીખ 15 તારીખ આપવામાં આવી હતી ત્યારથી જે નવા નિયમોને લાગુ કરવાની વાત હતી, પરંતુ ત્યારબાદ થોડી ઢીલ આપવામાં આવી અને હવે બીજી નવી તારીખ આપવામાં આવી છે. પરંતુ સૌ કોઈ માટે હાલમાં પ્રાથમિકતા છે કે દંડથી બચવા માટે લાયસન્સની જરૂરિયાત હોય, ચાહે લાયસન્સની અંદર કોઈ ભૂલ હોય તેને સુધારવાની વાત હોય, લાયસન્સ રિન્યુ કરવાની વાત હોય, તો સૌ કોઈ વહેલા આરટીઓ સુધી પહોંચી રહ્યા છે. સૌ કોઈ લાઈનોમાં જે ઓનલાઈન પ્રક્રિયા કરવાની છે તે પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે. જે આપથી જાણવા માંગીશ, કયા કામ માટે આ આરટીઓમાં પહોંચ્યા છો અને કેટલા વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી, શું કરવા આપ આવ્યા છો? લર્નિંગ લાયસન્સ માટે આવી છું, અને 10:30-11 નો સ્લોટ હતો મારો ટાઈમ. કેટલા વર્ષથી વાહન ચલાવો છો તમે? એકચ્યુઅલી હું શીખી જ હમણાં જ એકાદ વર્ષથી ચલાવું છું. લાયસન્સ હવે લેવા આવ્યા છો? એમાં એવું છે કે હું બહુ એટલું બધું ફાવતું નથી મને, એટલે એટલામાં ઘરની નજીકના એરિયામાં ચલાવું છું, બહાર બહુ જતી નથી. કેટલા વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી અને ક્યારથી લાઈનમાં ઊભા છો? ટાઈમ 10:30-11 નો સ્લોટ હતો મારો. અન્ય લોકો પણ છે અહીંયા ઉપસ્થિત છે, તેમનાથી પણ વાત કરીશું. જી, આપ કયા કામ માટે આરટીઓ ઉપર આવ્યા છો અને કેટલા વાગ્યાથી લાઈનમાં છો? લાયસન્સ રિન્યુ કરવા માટે આવ્યો છું, લગભગ કલાક જેવું થયું મને, અને હજી બધી પ્રોસેસ ઘણી બધી ચાલુ છે. મને મારા અંદાજ મુજબ 3-4 કલાક થશે મારે અહીંયા. અચ્છા, ઓનલાઈન પ્રક્રિયા બધી કરવાની હોય છે, ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ સમસ્યા નડી છે કે અહીંયા આવ્યા પછી કોઈ પ્રકારની? પછી જ પ્રકારની સમસ્યાઓ અહીંયા તમને નડી રહી? કોઈ જાતનું ગાઈડન્સ મળતું નથી, તમારે ક્યાં જવું કોઈ વ્યવસ્થિત જવાબ આપવાનો નથી. બીજું, આ અત્યારે જે વેધર છે એ પ્રમાણે પંખા સાહેબો પર ચાલુ, અમારા બધું બંધ છે, બધાના મોટા પર જો પડસો પડસો આટલી ફી લે છે એ પ્રમાણે કોઈ ફેસિલિટી આ લોકો આપતા નથી ગવર્મેન્ટ. તો કહી શકાય કે લગભગ 2.5 લાખ જેટલી જે અરજીઓ છે તે આખા રાજ્યભરની અંદર બાકી છે. વાત કરવામાં આવે તો રિન્યુ કરાવવાનું હોય કે નવું લાયસન્સ બનાવવાનું હોય કે લાયસન્સની અંદર કોઈ સુધારો કરવાનો હોય, અને અમદાવાદની અંદર લગભગ 1.25 લાખ જેટલી જે અરજીઓ છે તે વિવિધ આરટીઓની અંદર પેન્ડિંગ છે, અને હાલમાં નાગરિકો જે છે અને આરટીઓ એ બંનેની વચ્ચે સમયાંતરે જે આરટીઓની ઓફિસો છે ત્યાં ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કારણ કે અહીંયા જે કોઈ પહોંચી રહ્યા છે તેમને સમસ્યાઓ નડી રહી છે, અને સ્ટાફની અછત હોવાને કારણે આરટીઓ પણ સમયાંતરે તેનું કામ પૂર્ણ નથી કરી શકતું. જી 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 જી, આભાર અતુલ માહિતી આપવા બદલ. તો જે રીતે આ લાઈનો લાગી રહી છે તેનું એક કારણ એ પણ છે કે દંડની રકમ જે વધારવામાં આવી છે તેના કારણે લોકો આરસી બુક અને પોતાનું લાયસન્સ કઢાવવા માટે આરટીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. જો આ પહેલેથી કાઢેલું હોત તો અત્યારે લાઈનો ન લાગેલી હોત, પણ હવે લોકો જાગ્યા છે અને લાઈનોમાં લાગી રહ્યા છે.